મૂછ સોના ટોપીવાલા બોર્ડ એક્ઝામનું મહત્વ શું અને બોર્ડની એક્ઝામમાં બાળકો જે રીતે ડિપ્રેસ થાય છે એ વિશે આજે આપણે આપણા તજજ્ઞો સાથે વાત કરીશું. સમગ્ર ગુજરાતમાં A1 ગ્રેડ આપતી સંસ્થા વરાછામાં આવેલી આશાદીપ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર પરેશભાઈ પાંચરિયા, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. મનોજભાઈ લિંબાચિયા, જે સુપરવાઇઝર તરીકે તેમની ફરજ નિભાવે છે, આપનું બી અમારા સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સર, આપણે વાત કરીએ તો મનોજભાઈ કે બોર્ડની એક્ઝામનું મહત્ત્વ શું? સામાન્ય રીતે બોર્ડની એક્ઝામ જે પ્રમાણે આપણે અત્યાર સુધી સ્કૂલ જીવનમાં જે પરીક્ષાઓ આપતા હતા એ પરીક્ષાઓ જેવી જ એક સામાન્ય પરીક્ષા છે, પરંતુ આ જે પરીક્ષા છે એને થોડીક અલગ રીતે, જેમ કે એની હોલ ટિકિટ હોય છે, બીજી શાળાઓમાં તમારે પરીક્ષા આપવા જવાનું છે, જે પરીક્ષા અત્યાર સુધી તમે તમારી શાળામાં આપતા હતા એનાથી એક અલગ એટમોસ્ફિયરમાં તમારે પરીક્ષા આપવા માટે જવાનું છે. એટલે બીજી કોઈ રીતે અલગ ન પડતા, પણ આ પરીક્ષા જે રૂટિન અને રેગ્યુલર જે તમારી દર વર્ષે લેવાતી પરીક્ષાઓ છે એના કરતાં ચોક્કસથી અલગ પડે છે. પરેશભાઈ, આપ શું કહેશો કે આ સોશિયલ મીડિયાના જમાનામાં બાળકોએ મોબાઈલ ફોન ઓછો વાપરી અને પરીક્ષા એક્ઝામની તૈયારીમાં ધ્યાન આપવું જોઈએ એ વિશે શું કહેશો? દર્શક મિત્રોને મારે એટલું જ જણાવવાનું છે કે જે પરીક્ષાઓમાં હાવ કે ડર ઊભો થાય છે બોર્ડની પરીક્ષાઓમાં, એની પાછળનું ચોક્કસ કારણ એવું હોય કે તેમનું પરીક્ષાલક્ષી આયોજનનો સૌ પ્રથમ અભાવ હોય. બોર્ડની પરીક્ષાઓ છે એટલે વર્ષની શરૂઆતથી જ એની તૈયારીઓ થવી જોઈએ. જેમ કે હું મારી શાળાની વાત કરું તો અમે વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમને શરૂઆતથી અલગ અલગ પ્રકારની પરીક્ષાઓની તૈયારીઓ કરાવીએ છીએ. જેમ કે રિવિઝન રાઉન્ડ ટેસ્ટ અમારે દરરોજના ચાલે, ત્યાર પછી મંથલી ટેસ્ટ ચાલે, ત્યાર પછી અત્યારે કરન્ટલી રાઉન્ડ ટેસ્ટ ચાલે છે, મોડલ ટેસ્ટો લેવાય છે. એટલે વિદ્યાર્થીઓમાં જે પરીક્ષાનો ડર હોય એ ડરને અમે સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ કરીએ. એમના વાલીઓ સાથે અમે PTM કરી અને સમજાવીએ કે એમને સોશિયલ મીડિયાથી કઈ રીતે દૂર રાખી શકાય અને વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય પ્રત્યે કઈ રીતે સજાગ બનાવી શકાય, અને આ બધું અમે કરી શક્યા છીએ. એટલે જ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે A1 ગ્રેડ અમારી સંસ્થા દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે, જેમનો અમને ખૂબ ગર્વ અનુભવાય છે. પરેશભાઈ, વાત કરીએ તો બોર્ડની એક્ઝામથી જ બાળકોમાં મૂંઝવણ જેવી વસ્તુ કે એવું કહેવાય કે બોર્ડ ફિયર એ આવી જાય છે, એ વિશે આપ શું કહેશો? જો શરૂઆતથી જ મેં હમણાં જ કીધું એમ, શરૂઆતથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રત્યેની ગંભીરતા લઈ બોર્ડની પરીક્ષાઓ આપવાના છે અને આ પરીક્ષાઓનું મહત્ત્વ અન્ય પરીક્ષાઓ કરતાં થોડું વધી જાય છે, આ બાબતને જો સિરિયસતાથી લઈ અને શરૂઆતથી જ તૈયારી કરશે તો પછીથી એને તૈયારી કરવાનું જે લોડ આવશે એ બોજ સહન કરવો નહીં પડે, અને એ બોજ નહીં આવે તો હું માનું છું ત્યાં સુધી કદાચ વિદ્યાર્થીઓને ટેન્શનમાં આવવાની કે માનસિક હતાશા અનુભવવાની કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવાની નોબત નહીં આવે. મનોજભાઈ, વાત કરીએ તો જે બાળકોએ આખું વર્ષ કંઈ તૈયારી જ નથી કરી કે એ લોકોની માનસિકતાથી એ લોકો નથી ભણ્યા કે પછી કોઈ આર્થિક પ્રોબ્લેમ હોય જેના સુધી એ ભણી ન શક્યા હોય, તો એવા બાળકોએ હવે છેલ્લા 20 દિવસ બાકી છે તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ? ચોક્કસથી આ જે છેલ્લા દિવસો જે ફાઇટ ટુ ફિનિશના છે, જો તમે શરૂઆતથી જ મહેનત કરી છે તો તમારા માટે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ માની લો કે હવે ઘણા વિદ્યાર્થીઓને એવો ડર સતાવતો હોય કે છેલ્લે થોડાક દિવસો બાકી છે અને નાપાસ થવાનો ડર સતાવતો હોય, એવા વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કેટલીક ટિપ્સ હોય છે. જેમ કે દરેક સબ્જેક્ટની અંદર, દરેક વિષયની અંદર, દરેક શાળામાં દરેક વિષય શિક્ષક પોતપોતાની રીતે જ દરેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે. જેમ કે થિયરેટિકલ સબ્જેક્ટ છે, થિયરેટિકલ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થીઓએ ખાસ કરીને ટૂંકા પ્રશ્નો, MCQ ટાઈપના જે પ્રશ્નો છે એનું વારંવાર રિવિઝન કરવું જોઈએ. જે લોંગ ક્વેશ્ચન છે એને મુદ્દાઓમાં, અલગ અલગ ટોપિકમાં અલગ અલગ મુદ્દાઓમાં વહેંચી અને એના યાદ રાખવા જોઈએ, જેથી કરીને એના ઉપરથી એ વર્ણનાત્મક પ્રશ્નો લખી શકે. બહુ મહત્ત્વની બાબત એ પણ છે કે એની અંદર જે ટૂંકા પ્રશ્નો છે અને MCQ છે એનું સતત લેખિતની અંદર એ પ્રેક્ટિસ કરે, અને જે નથી આવડતું અથવા તો જે એમને લેન્ધી લાગે છે એને સ્પર્શે પણ નહીં, પરંતુ આવા ટૂંકા પ્રશ્નોનું વારંવાર રિવિઝન કરે તો ચોક્કસથી એ પાસ થઈ શકે. પરેશભાઈ, વાત કરીએ તો બાળક એક્ઝામ વખતે એક સેકન્ડની ચોરી કરે તો એનું એને શું વળતર ચૂકવવું પડશે? જો બોર્ડની પરીક્ષાઓમાં બોર્ડ દ્વારા
એની ચોક્કસ આચારસંહિતાઓ બનાવવામાં આવી છે પરીક્ષાઓ માટેની, એ આચારસંહિતાઓનો ભંગ કરે તો બોર્ડ દ્વારા જે પ્રકારનો બાળકે પરીક્ષાલક્ષી ગુનો કર્યો હોય એ પ્રમાણે એને સજા ભોગવવી પડે. એના કરતાં બેટર એ છે કે હમણાં જ મનોજભાઈએ કીધું એ કે જો પરીક્ષાઓના 15-20 દિવસની વાર છે અને જો વિદ્યાર્થીઓની તૈયારીમાં કંઈક કચાશ હોય તો હવે પછીના 20 દિવસમાં જો એ પૂરેપૂરું રિવિઝન કરી અને આગળ વધશે તો કદાચ પરીક્ષા ખંડમાં એણે આ પ્રયત્ન કરવાનો થશે જ નહીં અને એને કારણે બોર્ડની સજાથી પણ એ બચી શકશે. મનોજભાઈ, સોશિયલ મીડિયાના જમાનામાં કે આગળના દિવસોમાં જ IMP કે નોટ્સ મળશે એમાંથી આપણે વાંચી લઈશું તો એનું શું પરિણામ આવશે? ચોક્કસથી ઘણા બધા વિદ્યાર્થીઓ છેક સુધી મહેનત નથી કરતા અને IMP ના સહારે રહે છે. IMP જેવું કશું હોતું જ નથી, કારણ કે પુસ્તકમાંથી જ પૂછાવાનું છે એટલે પુસ્તક આખું IMP છે. પણ તેમ છતાં કેટલાક લેભાગુ તત્વો હોય છે અથવા તો પોતાની પબ્લિસિટી કરવા માટે એક ખાસ પ્રકારની થીમ તૈયાર કરે છે અને વિદ્યાર્થીઓ સુધી IMP છે એટલે પૂછાવાનું છે એક એવા પ્રકારનો હાવ ઊભો કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં સપડાય છે, પણ મારા વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ એ જ કહેવું છે કે તમે છેલ્લા 5 વર્ષના જે બોર્ડના પેપર છે અથવા તો માર્કેટની અંદર મટીરિયલ્સ ઘણા બધા અવેલેબલ છે, તમે એ પેપરને રિફર કરો, વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નોનું એક લિસ્ટ બનાવો અને જાતે તમે એને IMP બનાવી શકો છો. બાકી પેપર સેટર પેપર જેણે સેટ કર્યા છે આપણે એવું ન કહી શકીએ, એને પોતાને પણ નથી ખબર હોતી કે એનું પેપર પૂછાશે, તો પછી IMP જેવો કોઈ સવાલ જ નથી આવતો. વિદ્યાર્થી મિત્રોએ આવા IMP ના ઘટકડાઓમાં બિલકુલ સપડાવું નહીં, પોતાના ઉપર વિશ્વાસ રાખો અને પોતે જેટલી પણ મહેનત કરી શકે છે એ સમય મહેનત કરવામાં વ્યતીત કરવો જોઈએ. આ પ્રમાણેના IMP કે બીજા કોઈ પણ લોભામણી લાલચો પ્રત્યે એને સજાગ રહેવું જોઈએ. મનોજભાઈ, વાત કરીએ તો કે માતા પિતા પોતાના બાળકને છેલ્લા મહિનો કહેવાય કઈ રીતનું એ લોકોને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને પોતાના બાળકને બીજાના બાળકો સાથે કમ્પેર ન કરવા જોઈએ એ વિશે શું કહેશો? ચોક્કસથી, બહુ સરસ સવાલ છે બેન. માતા પિતા, અત્યારે આપણે જોઈએ તો પરીક્ષાનો માહોલ છે એટલે આપણને એવું લાગે કે પરીક્ષા વિદ્યાર્થીની નથી પણ માતા પિતાની છે. એક પ્રકારનું એવું ગંભીર વાતાવરણ ક્રિએટ કરી નાખે છે ઘરની અંદર કે બાળક છે કોઈ બોર્ડની પરીક્ષા નથી આપવા જઈ રહ્યો પણ કોઈ યુદ્ધભૂમિમાં રણ લડવા માટે જઈ રહ્યો છે. ખરેખર માતા પિતાએ સૌથી મારી પહેલી સલાહ તો એ છે કે ઘરનું જે વાતાવરણ છે એ એઝ યુઝ્યુઅલ જેમ નોર્મલ હોય છે એમ જ નોર્મલ રાખો. આ સમયની અંદર ઘણા બધા સલાહ સૂચન આપવાવાળા આપણા શુભેચ્છકો હોય છે કે જે બાળકને વિવિધ પ્રકારની સૂચનો અને સલાહો આપતા હોય છે. જે પણ વિષયના શિક્ષક એ બાળકો જે શાળામાં ભણ્યા છે કે ટ્યુશન ક્લાસીસમાં ભણ્યા છે ત્યાંના વિષય શિક્ષકોએ એમને બહુ સારી રીતે માર્ગદર્શન આપ્યું જ હોય છે કે કયો વિષય કઈ રીતના તૈયાર કરવો. માતા પિતાને એટલી સલાહ છે કે તમારા બાળકોને બિનજરૂરી કોઈ પણ પ્રકારની સલાહ સૂચન ના આપો. બાળક જો વાંચન કરે છે તો એને વાંચન કરવા દો, હા એને કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે સમસ્યા તો ચોક્કસ એની સાથે ડિસ્કસ કરો, પણ તમે જ એ સબ્જેક્ટના તજજ્ઞ છો એ રીતના કોઈ પણ પ્રકારની તમે બાળક પાસે થોપી ન દો, બાળકને એની રીતે જ કામ કરવા દો. ઘણીવાર એવું બને છે કે શુભેચ્છાઓનો મારો એટલો બધો થાય છે અને બાળક ડિસ્ટર્બ થાય છે, તો બાળકને એની રીતે જે પ્રમાણે તૈયારી કરે છે માતા પિતાની એક પ્રકારની મારી સલાહ છે સૂચન છે કે બાળકને કોઈ પણ પ્રકારમાં તમે વધારે પડતું ભાર નહીં આપો. ઘરની અંદરનું જે વાતાવરણ છે એ એઝ યુઝ્યુઅલ તમે તમારી રીતે મેન્ટેન કરી રાખો અને જો બાળકને કોઈ જગ્યાએ જરૂર પડે તો ચોક્કસથી તમે એને સહાય કરો. પરેશભાઈ, વાત કરીએ તો અત્યારના જમાનાના બાળકો આ બોર્ડની એક્ઝામને લાઈફની એક્ઝામ સમજી બેસે છે, એવા બાળકોને શું કહેશો? પરીક્ષાઓ આવવી, પરીક્ષાઓ આપવી એ જિંદગીનો એક ભાગ છે પણ સંપૂર્ણ જિંદગી નથી, એટલે કોઈ દિવસ કોઈ પણ બાળકોએ સંપૂર્ણપણે એવું માનીને બેસી રહેવાની જરૂર નથી કે એ હંમેશા સફળ જ થાય. ક્યારેક નિષ્ફળતાઓ આપણી સમક્ષ આવી શકે છે. દુનિયાના બહુ બધા સફળ વ્યક્તિઓ પણ એની જિંદગીના કોઈના કોઈ તબક્કે નિષ્ફળ થતા જ હોય છે અને નિષ્ફળતાઓમાંથી શીખ મેળવીને આગળ વધતા હોય છે. એટલે બોર્ડની પરીક્ષાઓમાં કદાચ જો આપણને સફળતા ન મળે તો આવનારા ભવિષ્યમાં હજુ વધારે પ્રયત્નોની જરૂર છે એમ સ્વીકારી અને જો બાળકો પોતાની જાત સાથે આત્મવિશ્વાસથી કામ કરશે તો ચોક્કસથી એને પરીક્ષા જિંદગીની પરીક્ષા લાગશે નહીં. મનોજભાઈ, આ વિશે આપ શું કહેશો? ચોક્કસથી સરે જે કીધું એ વાતમાં હું શું પુરાવું છું
કે આ કોઈ અંતિમ પરીક્ષા નથી. તમે એકેડેમિક કેરિયર માટે જ્યારે આગળ વધો છો તો તમારે પરીક્ષાઓ પાસ કરવાની છે. સ્વાભાવિક છે કે કદાચ ક્યારેક તમે મહેનત કરી હોય અને ધાર્યું પરિણામ ન મળ્યું હોય તો નિરાશ ન થાઓ. ફરી વાર તમે એને સાહેબે કીધું એ પ્રમાણે કે દુનિયાના ઘણા બધા જે ટોપ મોસ્ટ સફળ લોકો છે એમણે પણ એમના જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યો છે. પણ નિષ્ફળ થાઓ એટલે નિરાશ ન થાઓ, બમણી તાકાતથી મહેનત કરવા લાગી જાઓ, ચોક્કસથી તમને સફળતા મળશે. બીજી બહુ મહત્ત્વની બાબત મારે એ કહેવાની છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ કાર્યને કરો છો અને સફળ નથી થતા તો રેસ્ટ લો, એના વિશે વિચારો કે કેમ નિષ્ફળ જાઓ છો, એના કારણો શોધો અને એ કારણો તમે સોલ્વ કરશો એટલે ચોક્કસથી તમને સફળતા મળશે. પરેશભાઈ, આપણે વાત કરીએ તો બાળકો જે રીતની પ્રિપેરેશન કરતા હોય છે અને બોર્ડની આગલા દિવસે જ્યારે એક્ઝામના આગલા દિવસે એટલી બધી વાંચતા હોય છે, આખી આખી રાત ઉજાગરો કરે છે અને એ લોકો પેપરના ટાઈમે બેસ્ટ પ્રેઝન્ટ નથી કરી શકતા, એવા બાળકોને આપ શું કહેશો? અગાઉ મેં કીધું એમ જ કે જો વર્ષની શરૂઆતથી મહેનત કરવામાં આવશે તો છેલ્લે જેમ પરીક્ષા ખંડમાં કોઈ ચોરી નહીં કરવી પડે, એવી જ રીતે પરીક્ષાના આગળના દિવસે રાત્રે ઉજાગરા પણ નહીં કરવા પડે. હું જો અમારી શાળાના બાળકોની વાત કરું તો અમારી શાળાના બાળકોમાં હું, મનોજભાઈ, અમે બાળકોને જ્યારથી ડિસેમ્બર મહિનો ચાલુ થાય ત્યારથી એટલા માનસિક રીતે તૈયાર કરી દઈએ છીએ કે ફેબ્રુઆરી એન્ડ સુધીમાં તો એ બાળકો લગભગ તમામ કેટેગરીના બાળકો, એવું નહીં કે ખાલી હોશિયાર બાળકો હોય, નબળી કેટેગરીના બાળકો હોય તો એ પણ એટલીસ્ટ એટલું તો એનામાં લેવલ અમે બિલ્ડ કરીએ છીએ કે જેનાથી એ પાસિંગ લેવલ કરતાં પણ થોડું અપ લેવલે પહોંચી શકે, પોતાનો આત્મવિશ્વાસ એ ઊભો કરી શકે અને છેલ્લા દિવસોમાં જ્યારે પરીક્ષા હોય ત્યારે એને વગર ઉજાગરા કરે પણ એ સારું એવું પરફોર્મન્સ પરીક્ષા ખંડમાં આપી શકે છે. બીજું કે હોશિયાર બાળકો અમારા જે છે અને અમે ડિસેમ્બર મહિનાથી જ એક સલાહ આપીએ છીએ કે કાયમ માટે એમની જે ઊંઘ હોય એ 6-7 કલાકની હોવી આવશ્યક છે, કારણ કે જો પરીક્ષા દરમિયાન એ લોકો બીમાર પડશે તો એમની સમગ્ર પરીક્ષા ઉપર એની અસર થઈ શકે છે. એટલે વિદ્યાર્થીઓએ પૂરી રાત ન જાગતા ચોક્કસપણે અમુક કલાકોની ઊંઘ લેવી અતિ આવશ્યક છે. મનોજભાઈ, આપ આપના બાળકોને જે રીતે પેપરમાં પ્રેઝન્ટ કરવું એ વિશે જે સર શીખવાડ્યું છે તે અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના બાળકોને પણ તમે શીખવાડો કે કઈ રીતે પેપરમાં પ્રેઝન્ટ કરવું કે સામેવાળાને પેપર ગમી જાય. ચોક્કસથી બેન, આ એક બહુ મહત્ત્વપૂર્ણ સવાલ છે. સાચું લખવું એની સાથે સારું લખવું પણ એટલું મહત્ત્વનું છે. અમે અમારી શાળાના જે બાળકો છે એમને આ બંને બાબતો ઉપર ધ્યાન આપીએ છીએ. સાચું તો લખો પણ સાથે સાથે સારું લખો એ પણ જરૂરી છે. ન્યૂઝ ચેનલના સર્વે જે વિદ્યાર્થી મિત્રો છે જે અત્યારે હાલ આ ન્યૂઝ ચેનલને જોઈ રહ્યા છે, એમની મારે એક સલાહ છે કે જ્યારે તમે પેપર લખો છો તો તમે સૌથી પહેલાં દરેક સેક્શનને એના માર્ક્સ પ્રમાણે ટાઈમિંગ ડિવાઈડ કરો. એ ટાઈમિંગની અંદર એ પ્રશ્ન લખાઈ જવો જોઈએ. છેલ્લે તમે 10 મિનિટ એવી ફાળવો કે જેની અંદર તમે તમારા પેપરને આકર્ષક બનાવી શકો, કારણ કે જ્યારે તમારું પેપર ચેકર જોઈએ છે ત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જ્યારે સૌથી પહેલી એની નજર પડે છે તો પહેલાં એને ગમવું જોઈએ. જો એને ગમશે તો એને વધારે પડતું વાંચવામાં રસ થશે. એટલે સારા અક્ષરોથી જ્યાં જરૂર પડે ત્યાં ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી ડેકોરેટિવ કરો, પણ એટલું બધું પણ ડેકોરેટિવ નહીં કરવાનું કે જે પેપરની કેટેગરીમાંથી બહાર નીકળી જાય. ચોક્કસથી આપણે દરેક વિદ્યાર્થીને પોતાના સ્કૂલમાંથી અને પોતાના ટ્યુશન ક્લાસીસમાંથી શીખવવામાં આવ્યું જ હોય છે કે કઈ રીતના પેપર લખવું. અમારી શાળાની અંદર હું વાત કરું તો અમે ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ આપીએ છીએ વિદ્યાર્થીઓને કે જેની અંદર વિદ્યાર્થીઓ આખું પેપર લખાઈ જાય પછી કેવા કેવા પોઈન્ટને હાઇલાઇટ કરવાના છે અને એ પોઈન્ટને હાઇલાઇટ કરવાથી પેપર ચેકર જ્યારે પેપર ચેક કરતા હોય છે ત્યારે એમને ખ્યાલ આવી જાય છે કે એમને જે પણ વિષયવસ્તુની અંદર માંગવામાં આવ્યું છે બધું જ એણે લખાણ કર્યું છે, એટલે એને સારામાં સારા માર્ક્સ મળે છે. ધારો કે બાળકે ચોરી કરી લીધી અને એને ચોરી કરી પછી બહાર જઈને એ ખબર પડે કે મેં આનામાંથી લખ્યું એ મેં મન સાચું ભૂસીને આનું ખોટું લખ્યું છે, તો એવી ભૂલ હવેના બાળકો ન કરે એ માટે શું કહેશો? ચોક્કસથી બેન, પહેલી વાત તો એ ચોરી કરવી એ ગુનો તો છે પણ સાથે સાથે પાપ પણ છે. બહુ મહત્ત્વની બાબત એ છે કે હવે દરેક શાળાઓની અંદર સીસીટીવી કેમેરા અને એનું રેકોર્ડિંગ બોર્ડ માંગે છે.
અને આ રેકોર્ડિંગને બોર્ડના અધિકારીઓ દ્વારા ચેક પણ કરવામાં આવે છે, એટલે તમે ચોરી કરીને બચી શકો એ માન્યતા ભૂલી જાઓ. ચલો, કોઈ પણ કારણથી તમે ચોરી કરી છે અને તમે પકડાયા નથી, બહાર જઈને તમે આ પ્રમાણેની પોતાને ગર્વ મહેસૂસ કરશો કે મેં ચોરી કરી છે, પણ જ્યારે તમે ઘરે જઈને પેપર સોલ્યુશન કરો છો તો એમાં તમને ખ્યાલ આવશે કે ખરેખર તમારો જવાબ સાચો હતો, પણ તમે જે કોઈને પૂછ્યો હતો એનો જવાબ ખોટો હતો. વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક જ વાત કરવી છે કે આત્મવિશ્વાસ બનો. તમે તમારી જાત ઉપર વિશ્વાસ રાખો. જો તમે તમારી જાત ઉપર તમને વિશ્વાસ નહીં હોય તો સફળતા ક્યાંથી મળશે? એટલે બીજા કોઈના આધારે બેસવા કરતાં પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. અને જો તમે ખરેખર સરસ રીતે વાંચન કર્યું છે તો તમારે કોઈને પૂછવાની પણ જરૂર નથી. અને દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એક જ સલાહ છે કે ચોરી કરવાનો વિચાર મનમાંથી સદંતર કાઢી નાખો. નિબંધો એમના વાંચીએ છીએ કે એમનું રાઇટિંગ વાંચીએ છીએ, ત્યારે એમાં જે અપેક્ષાઓ બોર્ડના પરીક્ષકો દ્વારા રાખવામાં આવે છે એ અપેક્ષાઓ બાળકો કદાચ પૂર્ણ કરી શકતા નથી. દાખલા તરીકે હું નિબંધની જ વાત કરું તો એક આદર્શ નિબંધ અને એનું આદર્શ લખાણ એને કહેવાય કે જેમાં સંસ્કૃત ભાષાના, ઇંગ્લિશ ભાષાના અને હિન્દી કે અન્ય કોઈ ભાષાના સારા સારા કોટેશન્સને ટાંકવામાં આવેલા હોય તો એ આદર્શ નિબંધ બની શકે અને બોર્ડમાં જે એવરેજ માર્કિંગ થતું હોય એની કરતાં વિશેષ માર્કિંગ એમાં મેળવી શકાય. સેમ અંગ્રેજીમાં પણ થઈ શકે અને અન્ય વિષયોમાં પણ થઈ શકે. તો જેવો વિષય છે એ વિષયને અનુરૂપ વિદ્યાર્થી જો એમાં થોડું થિંકિંગ કરે, એમના શિક્ષકો પાસેથી યોગ્ય ગાઈડલાઇન્સ પ્રાપ્ત કરે, અને હજુ જો શાળાએ ન જતા હોય તો શાળાએ જઈને શિક્ષકો પાસેથી એ ગાઈડલાઇન પ્રાપ્ત કરે. કારણ કે અમારી શાળાઓ 28 ફેબ્રુઆરી સુધી હજુ ચાલુ છે અને લગભગ ઓલમોસ્ટ 95% હાજરી પણ અમારા બાળકો આપતા હોય છે અને એ જ કારણ અમારી સફળતા માટે જવાબદાર છે. કારણ કે અમે બાળકોની સાથે સતત ડીલ કરીએ છીએ, બાળકોને એના રેગ્યુલર સમયમાં ભણાવીએ છીએ, સિલેબસ પૂરો થઈ ગયા પછી અઘરા કઠિન બિંદુઓ પર અમે નજર નાખીએ છીએ અને બાળકોના એ કઠિન બિંદુઓને અમે શોર્ટ આઉટ કરાવીએ છીએ અને એટલા માટે જ અમે સારા પરિણામ તરફ જઈ શકીએ છીએ. ચોક્કસથી, સરે કીધું એ પ્રમાણે કે આપણે જ્યારે ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષામાં બહુ પૂવર છીએ, એ વાસ્તવિકતા છે. અને સરે કીધું કે જે વર્ણનાત્મક સવાલો છે અને એના જે જવાબો બહુ લેન્થમાં લખવાના હોય છે, એટલે ચોક્કસથી એમાં વેરિએશન તો આવવું જ જોઈએ. કોઈ પણ કવિઓના કોટેશન હોય કે મહાન પુરુષોના વાક્યો હોય, સંસ્કૃતના સુભાષિતો હોય, ઇંગ્લિશના કોઈ મહાન લેખકોના વાક્યો હોય, આ વાક્યો જ્યારે તમે વચ્ચે વચ્ચે લખો છો ત્યારે ચોક્કસથી પરીક્ષક ઉપર એની ખૂબ જ સારી ઇમ્પ્રેશન પડે છે અને તમને માર્ક્સમાં ફાયદો થાય છે. બીજી વાત કરું તો જે ટૂંકા પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નોની અંદર પ્રશ્નને પહેલાં બરાબર સમજો અને જેટલો જવાબ માંગ્યો છે એટલો જ જવાબ લખો. ઘણીવાર વિદ્યાર્થી શું કરે છે કે પ્રશ્ન હોય 1 માર્ક્સનો અને જવાબ આવડતો હોય તો 2 પાના ભરીને જવાબ લખી નાખે છે, તો એની ભૂલ છે. કારણ કે જવાબ માત્ર 1 માર્ક્સનો છે તો એને એ જ પ્રમાણેનું લખાણ કરવું જોઈએ જેથી કરીને એનો સમય પણ બચે અને માર્ક્સ પણ મળી રહે. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સર્વે દર્શક મિત્રો અને ચેનલને જોઈ રહેલા સર્વે વિદ્યાર્થી મિત્રોને આવનારી બોર્ડની પરીક્ષામાં આપ જ્વલંત સફળતા મેળવો અને ખૂબ સારા ટકા સાથે આપ પાસ થાઓ એવી હાર્દિક શુભેચ્છા.